પ્રથમ સ્લાઇડ પર તમે જોઈ શકો છો અમુક વર્ડ્સ હાઇલાઇટ કર્યા છે. આપણે પહેલાં એને સમજી લઈએ જેથી કરીને તમે કવિતાને સારી રીતે સમજી શકો. હિયર યુ કેન સી ધ ફર્સ્ટ વર્ડ લિવિંગ તમને આપ્યું છે, ટુ લીવ એટલે કે જવું, છોડી જવું એ સંદર્ભમાં છે. ત્યારબાદ છે સ્લે, એસ એલ એ વાય સ્લે, દેટ મીન્સ ટુ સ્લે, અહીં ના પર વિજય મેળવવો એ સંદર્ભમાં છે. ત્યારબાદ છે ફો, ફો મતલબ દુશ્મન, પરંતુ અહીંયા મુશ્કેલીની વાત કરી છે. ત્યારબાદ છે ફાઇટ, ટુ ફાઇટ એટલે કે લડવું. બેટલ્સ, યુ કેન સી હિયર, બેટલ મતલબ યુદ્ધ. ત્યારબાદ છે વિશ, ટુ વિશ એટલે કે ઈચ્છવું. ત્યારબાદ છે વિંગ્સ, વિંગ્સ દેટ મીન્સ પાંખો. ત્યારબાદ છે ટુ સીઝ અથવા તો સીઝ, સીઝ મીન્સ આંચકી લેવું, પડાવી લેવું. ત્યારબાદ છે વિક્ટ્રીઝ, વિક્ટ્રી મતલબ વિજય મેળવવી. પ્રથમ જે સ્લાઇડ છે એમાં આ બધા જ ડિફિકલ્ટ કહી શકાય એવા વર્ડ્સ છે જે તમને અહીંયા સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સો લેટ્સ બિગિન વિથ ધ સ્ટાન્જાસ. આઈ એમ લિવિંગ નાવ ટુ સ્લે ધ ફો, ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. આઈ એમ લિવિંગ, મધર હિયર મી ગો, પ્લીઝ વિશ મી લક ટુડે. હવે હું જીવનના મોટા અને નાના યુદ્ધ ખેલવા અને મુશ્કેલીઓ પર વિજય મેળવવા જઈ રહ્યો છું. માં મને સાંભળ, હું જઈ રહ્યો છું અને મને શુભેચ્છાઓ આપ. પહેલી ચાર લીટીમાં એ યુવાન જે છે એ પોતાના જીવનમાં આગળ વધવા જઈ રહ્યો છે અને એની મા પાસેથી એ વિશ મી લક કરીને આશીર્વાદ માંગે છે. આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, આઈ વોન્ટ ટુ ફ્લાય, સીઝ માય વિક્ટરીઝ વેર દે લાય. આઈ એમ ગોઈંગ મોમ, બટ પ્લીઝ ડોન્ટ ક્રાય, જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. અહીંયા આ ચાર લીટીમાં વાત કરી છે ફ્રેન્ડ્સ કે મારે પાંખો ફૂટી છે, હું ઉડવા માંગુ છું, જ્યાં મારી જીત પડેલી હશે ત્યાંથી આંચકી લઈશ. માં હું જઈ રહ્યો છું, પરંતુ તું રડતી નહીં, મને મારો રસ્તો શોધી લેવા દે. આ યુવાન જે છે એ પોતાની લાઈફમાં ખૂબ જ આગળ પ્રગતિ કરવા જઈ રહ્યો છે અને એ જે જોશ, એ જુનૂન છે એની સાથે એ આગળ વધે છે. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. અગેઇન આ સ્લાઇડમાં પણ અમુક વર્ડ્સ હાઇલાઇટ કર્યા છે, એને તમને પહેલાં સમજાવી દઈએ. ડેન્જર, દેટ મીન્સ તમે સમજી શકો ડેન્જર એટલે કે ભય અથવા તો જોખમ. ત્યારબાદ છે ફિયર્સ, ફિયરનો મતલબ થાય છે ભય અને ડર. ડ્રાય, ડ્રાય એટલે સૂકવવું. ટીયર્સ એટલે કે આંસુ. ત્યારબાદ છે વર્લ્ડ, દુનિયા. ડ્રીમ્સ, સ્વપ્નાઓ. અહીંયા તમને એક શબ્દ આપ્યો છે, ખૂબ લાંબો શબ્દ છે અને આપણે બે ભાગમાં અથવા તો આવી રીતે સમજી શકીએ કે કાર માય નીચ. આ જે વર્ડ છે એનો મતલબ થાય છે કે સ્થાન કંડારવું. અને ત્યારબાદ જે આ શબ્દ છે એને પ્રોનાઉન્સેશન ખાસ સમજો, એને પ્રોનાઉન્સ કેવી રીતે કરી શકાય. અહીંયા છે ટુ સો, આ એસ ઈ ડબલ્યુ છે એને સો તરીકે કહેવાય છે કે ટુ સો સીમ્સ. અહીંયા છે કે સો માય સીમ્સ મીન્સ કે જાતને ઘડવી. ત્યારબાદ છે સેલ, સેલ મતલબ મુસાફરી કરવી. નાવ લેટ સી ધ સ્ટાન્જાસ. આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર, દો ધેર આર ડેન્જર્સ એન્ડ ધેર આર ફિયર્સ. I'll smile my smiles and dry my tears. Please let me speak my say. આ ચાર લીટીમાં કહે છે કે જો કે જોખમો છે, ભય છે, મારે તેમને જોવા છે, સ્પર્શ કરવો છે અને સાંભળવા છે. હું મારી ખુશીઓ માણીશ અને મારા દુઃખ જાતે દૂર કરીશ. કૃપા કરીને મારે જે કહેવું છે તે મને કહેવા દે. આ બાળક જે છે એ વિનંતી કરે છે અને એક એનામાં કોન્ફિડન્સ દેખાઈ રહ્યો છે. Then what it says, what he says, I am off to find my world, my dreams, car my niche, sow my seams. Remember, as I sail my streams, I love you all the way. મારું વિશ્વ શોધવા, મારા સ્વપ્નોને સાકાર કરવા, મારું સ્થાન કંડારવા અને મારી જાતને ઘડવા હું નીકળ્યો છું. તું યાદ રાખ, મારી આ મુસાફરીમાં હું હંમેશા તને ચાહતો રહીશ. બાય બ્રુક મ્યુલર. બ્રુક મ્યુલરની ખૂબ અદ્ભુત રચના છે ફ્રેન્ડ્સ અને ઘણી બધી વાતો કહી જાય છે કે અગર એક બાળક જે છે એ પોતાના જીવનમાં કંઈક અલગ કરવા માંગતો હોય તો એને આપણે મોટિવેટ કરવું જોઈએ, એને એના જીવનમાં આગળ વધવાની બધી જ તકો આપવી જોઈએ. બિકોઝ આઈ ઓલવેઝ સે ધ સ્કાય ઇઝ ધ લિમિટ. બાળકને એના જીવનમાં જે કંઈ કરવું હોય એમાં માત્ર સપોર્ટિવ બનવું જોઈએ અને એને પોઝિટિવ વેમાં આગળ વધવાની જે પોઝિટિવ એનર્જી છે એઝ અ પેરેન્ટ્સ, એઝ અ ટીચર આપણે આપવી જોઈએ, એઝ અ ફ્રેન્ડ્સ પણ.